ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અંબાજી નજીક રાત્રે પહોંચ્યા. સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ધારાસભ્ય આવ્યા. રિસોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાજસ્થાનમાં આવેલું છે રિસોર્ટ. વિન્ડવાઇન્ડ રિસોર્ટમાં રોકાયા છે ધારાસભ્યો. અંબાજી બજાર ખાતે ફરતા જોવા મળ્યા કોંગ્રેસ ધારાસભ્યો. અંબાજી દર્શન પથ પર ગાડી મૂકી બજાર ખાતે ફરતા જોવા મળ્યા. જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, શિવા ભુરિયા અને મહેશ પટેલ બનાસકાંઠાના ચારે ધારાસભ્યો એક સાથે જોવા મળ્યા. અંબાજી ખાતે 21 ધારાસભ્યો રોકાશે રાજ્યસભા ઇલેક્શન સુધી. અંબાજીથી 8 કિલોમીટર દૂર વિન્ડવાઇન્ડ રિસોર્ટ ખાતે રોકાયા છે ધારાસભ્યો. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. તમામ ધારાસભ્યો માં જગદંબા અંબાજીના દર્શન કરીને દુઆ કરી છે કે પહેલાં તો એ માં જગદંબા અંબાજી ભાજપને સદબુદ્ધિ આપો, તે કમસે કમ લોકશાહી બચાવે અને એમને ખેડૂતોને ઠેકાના ભાવ ખરીદવા માટેના પૈસા નથી, કોરોનાની મહામારીમાં લોકોને મદદ કરવાના પૈસા નથી અને ધારાસભ્યોને ખરીદવા માટે કરોડો રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળે છે, ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ અંબાજી વધારી રહ્યા છે. સમગ્ર વિસ્તારના ઉત્તર ગુજરાતના ધારાસભ્યો સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થવું એનો એજન્ડા જે કાંઈ નક્કી કરવાનો હશે એ કરશે. અને 19મી તારીખે રાજ્યસભાની ચૂંટણી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી જે મેન્ડેટ આપે, જે કાંઈ નિર્ણય લે, એ અમારા બંને ઉમેદવારો રાજ્યસભાના જીતવાના છે. અને ભારતીય જનતા પાર્ટી જે તરજોડની રાજનીતિ અને લોકશાહીનું ખૂન કરવા માટે બેઠી છે, એ જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે એ તમામ ધારાસભ્યોને વિસ્તારના લોકોએ કોઈ પણ ભોગે એમને સાન ઠેકાણા લાવવા માટે કરીને જે કાંઈ મેં કીધું એમ મેથી પાક આપવો પડે તો મેથી પાક એમને એક વેચાઉ માલ તરીકે સરખાવવા જોઈએ. એમને જે તે વિસ્તારના 2-2.5 લાખ લોકોના જે પ્રજાનો દ્રોહ કર્યો છે, કાર્યકરો એમના માટે લડ્યા હશે, એમની આશા અપેક્ષાઓ હતી એ એમણે પૂરી કરવામાં ઊણા ઉતર્યા છે અને એમને રાજીનામું જ આપવું હતું. કોઈ કોંગ્રેસ પાર્ટી પાસે એમનો અસંતોષ હતો તો કોંગ્રેસની વિધાયક દળની બેઠક હતી એમાં એમને વાત કરવી પડે. માત્ર રાજ્યસભાની ચૂંટણી થાય અને અસંતોષ અને એમની માગણીઓ નથી સંતોષાણી એવી વાત કેમ આવે છે? આ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એ એક પણ ધારાસભ્યએ ક્યારેય મિટિંગની અંદર એમની અસંતોષની વાત નથી કરી. કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ એમને માગણી નથી કરી, નથી એમના વિસ્તારના લોકો માટે ગયા, માત્ર ને માત્ર એમના ક્યાંક ધંધા હશે એ બચાવવા માટે ગયા હશે, બ્લેકમેલિંગ કર્યા હશે, ક્યાંક પૈસાની વાત હશે, જે હશે તે. પણ જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું એ કોંગ્રેસના કોઈ અસંતોષના કારણે આપ્યું છે એવી વાત નથી, કે જે તે વિસ્તારના લોકો માટે ગયા છે એવી પણ વાત નથી, માત્ર ને માત્ર એમના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે. એટલે ભૂતકાળમાં જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એમને પણ જે તે વિસ્તારના લોકોએ પ્રજાએ રસ્તો બતાવી દીધો છે અને આવનાર સમયમાં પણ ગુજરાતની જનતા એમને માફ નહીં કરે.